હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ટામેટાનું સૂપ ટામેટાનું સૂપ બનાવવું ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે તો ચાલો ગરમા ગરમ ટામેટાના સૂપની રેસીપી જોઈ લઈએ ટામેટાનું સૂપ બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા ટામેટા લીધા છે અને તેને ધોઈને સાફ કરી લીધા છે હવે તેની ઉપરનો ભાગ કટ કરી લઈશું અને તેના ચાર ટુકડા કટ કરી કુકરમાં રાખીશું ટામેટા એકદમ સરસ લાલ હોય તેવા લેવાના બને ત્યાં સુધી સૂપ બનાવવા માટે ખાટા ટામેટાનો ઉપયોગ નહીં કરવાનો આ જ રીતે આપણે બધા ટામેટાને કટ કરી લઈશું આ રીતે ટામેટા કટ થઈ જાય એટલે તેમાં ચારથી પાંચ કરી લસણની નાખીશું જો તમે લસણ ના ખાતા હોય તો નહીં નાખવાનું એક ચમચી મીઠું અને અડધો કપ પાણી ઉમેરીશું હવે કૂકરનું ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ મીડિયમ રાખી બેથી ત્રણ વિશલ વગાડી લઈશું ત્રણ વિસલ પછી કૂકર ઠંડુ થાય એટલે તેનું ઢાંકણું ખોલી લઈશું અને બ્લાઇન્ડરની મદદથી ટામેટાને સારી રીતે ક્રશ કરી લઈશું કોઈની પાસે બ્લાઇન્ડર ના હોય તો ટામેટામાંથી વધારાનું પાણી નીતારી તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો તમે જોઈ શકો છો ટામેટા સરસ ક્રશ થઈ ગયા છે હવે આપણે ગરણીની મદદથી તેને ગાળી લઈશું આ રીતે ચમચી લઈ તેની મદદથી સારી રીતે ગાળી લઈશું ટામેટાની પ્યુરી ગાળવી ખૂબ જ જરૂરી છે જેથી ટામેટાની છાલ અને બી અલગ થઈ જશે તો મેં બધા ટામેટાનો રસ સારી રીતે ગાળી લીધો છે અને તમે જોઈ શકો છો ટામેટાના બી અને તેની છાલ અલગ થઈ ગયા છે આપણે ટામેટાનો વધારે ઉપયોગ કર્યો છે એટલે તેમાં કોર્નફ્લોર કે ક્રીમ નાખ્યા વગર જ બનાવીશું અને તમે જોઈ શકો છો તો પણ આપણું સૂપ જાડું જ છે હવે આપણે તેનો વઘાર કરી લઈશું એક પેન લઈ તેમાં એક ચમચી ઘી નાખીશું અને ઘીને ગરમ થવા દઈશું ઘી ગરમ થતાં તેમાં અડધી ચમચી જીરું નાખીશું અને જીરુંને થોડું શેકી લઈશું હવે બે થી ત્રણ લવિંગ અને એક નાનો ટુકડો તજનો નાખીશું તેને પણ સાતરી લઈશું હવે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં હાફ ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર વન ફોર ટેબલ સ્પૂન મરી પાવડર હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને ટુ ટેબલ સ્પૂન ખાંડુ મેરી સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચારથી પાંચ મિનિટ સૂપને ઉકાળી લઈશું તમારા ટામેટા કેટલા ખાટા છે તે પ્રમાણે તમે ખાંડનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું સૂપ સરસ ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ સૂપને બાઉલમાં સર્વ કરી લઈશું આપણે આમાં જીરું લવિંગ અને તજનો વઘાર કર્યો છે એટલે સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ઘરની મલાઈને મેં એકદમ સરસ ફેટી લીધી છે તો ઉપરથી એક ચમચી જેટલી તે ઉમેરીશું બ્રેડને શેકીને તેના ટુકડા કરી ઉમેરીશું તો ગરમા ગરમ ટામેટાનું સૂપ પીવા માટે બિલકુલ તૈયાર છે તમે પણ આ રીતે ટામેટાનું સૂપ એકવાર જરૂરથી બનાવજો અને તમારું સૂપ કેવું બન્યું તે મને કોમેન્ટ કરી જણાવજો ફ્રેન્ડ્સ રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ